નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રીઝનિંગ વિષયમાંથી દિશા અને અંતર વિશે જાણીશું. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર રીઝનિંગ માટે આ વિષયમાંથી દાખલા પૂછાતા હોય છે, તો તેને શોર્ટકટ રીતે કઈ રીતના ગણવા તે આ વિડીયોમાં જોશું. જો મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય અથવા તો પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે. તો મિત્રો, આપણે જોઈએ કે દિશા જે છે, તો કુલ દિશાઓની સંખ્યા મિત્રો પરીક્ષામાં પૂછાય તો કુલ દિશાઓની સંખ્યા કેટલી છે મિત્રો? 10 છે. તો આપણે જોઈએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ ચાર દિશાઓ વિશે તો આપણે જાણતા હોઈશું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ત્યાર પછી ઉત્તર અને પૂર્વ વચ્ચે મિત્રો કયો દિશા છે? તો ઈશાન છે. તો એ પૂર્વ અને ઈશાન કહેવાય છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો પૂર્વ અને દક્ષિણ વચ્ચે મિત્રો અગ્નિ છે, તો એને આપણે પૂર્વ દક્ષિણ કહીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે મિત્રો જે આવે છે, કઈ દિશા આવે છે? નેતૃત્વ. તો એ દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે છે. અને ત્યાર પછી વાર્યર જે છે, તો મિત્રો ઉત્તર અને પશ્ચિમ ના પર કઈ દિશા કહેવાય છે? વાર્યર દિશા કહેવાય છે. તો આ રીતના મિત્રો કુલ કેટલી દિશાઓ છે? 10 દિશાઓ છે. તો મિત્રો આપણે જોઈએ હવે તેના દાખલા. તો મિત્રો એક એક્ઝામ્પલ લીધું છે આપણી સમક્ષ દિશા અને અંતરનું. તો જોઈએ કે રમેશ પોતાના ઘરેથી નીકળીને પૂર્વ દિશામાં ચાલે છે. થોડું ચાલીને તે ડાબી બાજુ વળે છે, ફરી થોડું ચાલીને તે જમણી બાજુ વળે છે અને ફરી જમણી બાજુ વળીને ચાલવાનું શરૂ રાખે છે. તો હાલમાં કઈ દિશામાં જતો હશે? તો પરીક્ષામાં મિત્રો આવી રીતના દાખલા પૂછાતા હોય છે. તો આપણે એક સાથે મિત્રો થોડું થોડું લેતા જઈએ. તો પેલા છે રમેશ પોતાના ઘરેથી નીકળીને પૂર્વ દિશામાં ચાલે છે. અહીંયા લગ્ન લીધું મિત્રો પૂર્ણ વિરામ છે. તો ધારો કે રમેશ અહીંયા છે, તો રમેશ અહીંથી શરૂ કરે છે એટલે કે પૂર્વ દિશામાં. આમ ઉત્તર છે, આમ દક્ષિણ છે, અને આમ પૂર્વ અને આમ પશ્ચિમ. તો એ કઈ દિશામાં ચાલે છે મિત્રો? તો એ પૂર્વ દિશામાં ચાલે છે. એટલે કે મિત્રો અહીંથી એનું સ્થાન છે, અહીંથી નીકળે છે રમેશ, અને અહીંથી કઈ દિશામાં ચાલે છે? પૂર્વ દિશામાં ચાલે છે. ત્યાર પછી મિત્રો બીજું જોઈએ, થોડું ચાલીને તે ડાબી બાજુ વળે છે. એટલે કે મિત્રો અહીંથી હું આમ જતા હોય તો આપણે જોઈએ તો ડાબી ઉપર થશે અને જમણી નીચે થશે. તો એ ડાબી બાજુ વળે છે, એટલે કે આમ રમેશ ડાબી બાજુ વળ્યો. ફરી થોડું ચાલીને જમણી બાજુ વળે છે, એટલે કે મિત્રો હવે આમ ડાબી બાજુ જતો હતો, ત્યાર પછી થોડું વળીને કઈ બાજુ જાય છે મિત્રો? તો કે જમણી બાજુ, એટલે કે એની સામેની બાજુ, જમણી બાજુ જાય છે. એટલે કે મિત્રો એ કઈ બાજુ જાય છે? જમણી બાજુ જાય છે. ત્યાર પછી અને ફરી જમણી બાજુ વળીને ચાલવાનું શરૂ રાખે છે. એટલે કે મિત્રો હું આમ જતો હોય તો તેની જમણી બાજુ કઈ થશે મિત્રો? આ રીતના નીચેની સાઈડ થશે. તો એ કઈ બાજુ જાય છે મિત્રો? ફરી ત્યાં કઈ મિત્રો થાય છે? જમણી બાજુ ચાલવાનું રાખે છે. એટલે કે આમ જતા તો ઉપર ડાબી બાજુ થાય અને નીચે કઈ બાજુ થાય? જમણી બાજુ. તો તે કઈ બાજુ વળે છે? જમણી બાજુ ચાલવાનું શરૂ રાખે છે. તો તે હાલમાં કઈ દિશામાં હશે? તો મિત્રો રમેશ છે એ હાલમાં કઈ દિશામાં હશે? તો તમે જોઈ શકો છો રમેશ છે કઈ દિશામાં છે મિત્રો? તો ઉપર ઉત્તર થાય, નીચે દક્ષિણ થાય, પૂર્વ અને પશ્ચિમ. તો રમેશ કઈ દિશામાં મિત્રો? રમેશ અહીંયા છે. તો એ કઈ દિશામાં છે મિત્રો? તો તે દક્ષિણ દિશામાં હશે. તો આનો દાખલાનો જવાબ શું આવ્યો મિત્રો? દક્ષિણ આવ્યો. બીજું એક્ઝામ્પલ મિત્રો જોઈએ. તો બીજું એક્ઝામ્પલ એ રીતના છે કે નરેશ પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળીને 8 કિલોમીટર ચાલે છે, ફરીથી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે, અને પછી ડાબી બાજુ વળીને 8 કિલોમીટર ચાલે છે. તો હવે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે, એટલે કે મિત્રો આમાં કેટલા કિલોમીટર દૂર હશે એ આપણે જોવાનું છે. તો મિત્રો જોઈએ આપણે દાખલો રકમ વાંચતા જઈએ અને ગણતા જઈએ. તો પેલું છે નરેશ પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો આ રીતના મિત્રો જોઈએ તો ઉત્તર, દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ. તો ધારો કે નરેશ અહીંયા છે, તો પશ્ચિમમાં એટલે કે આ બાજુ ચાલે છે મિત્રો કેટલું ચાલે છે? 5 કિલોમીટર. નરેશ અહીંયા પ્રસ્થાન બિંદુ છે એનું, બરાબર 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળીને 8 કિલોમીટર ચાલે. ફોર એક્ઝામ્પલ તરીકે મિત્રો હું આમ જતો હોય તો મારી આ સાઈડ ડાબી બાજુ થાય, આ સાઈડ ડાબી બાજુ, અને આ સાઈડ કઈ મિત્રો થાય? જમણી બાજુ થાય. તો એ જમણી બાજુ કેટલું ચાલે છે મિત્રો? 8 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ છે ફરીથી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. એટલે કે મિત્રો હું આમ જતો હોય તો આ બાજુ મારી જમણી થાય, આ બાજુ ડાબી થાય. એટલે કે ડાબી તો કેટલું ચાલે છે મિત્રો? એ
5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ પછી ડાબી બાજુ વળીને 8 કિલોમીટર ચાલે છે. તો ડાબી એટલે એની સાઈડ, ઓલી બાજુ જમણી સાઈડ થાય, આ સાઈડ કઈ થાય? ડાબી થાય. તો મિત્રો અહીંયા કેટલું ચાલે છે? 8 કિલોમીટર ચાલે છે. 8 કિલોમીટર ચાલે છે. તો હવે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? એટલે કે મિત્રોનું પ્રસ્થાન બિંદુ ક્યાં છે? અહીંયા છે. અને છે ભાઈ ક્યાં? અહીંયા. તો અહીંયા જોઈએ તો આનું ડિસ્ટન્સ કેટલું છે મિત્રો? 5 કિલોમીટર. આ કેટલું છે? આ 5, એટલે કે આ કેટલું છે? 5. 5 ઈ એટલે કે આટલે પહોંચ્યો, અને પ્લસ અહીંયા તો 5 હતું જ, એટલે કે અહીંથી અહીંયા સુધી મિત્રો કેટલું દૂર છે? 10 કિલોમીટર દૂર હશે. એટલે કે નરેશ કેટલો કિલોમીટર દૂર હશે પ્રસ્થાન બિંદુથી? 10 કિલોમીટર દૂર હશે. તો મિત્રો આ આપણે રીઝનિંગમાં જે દિશા અને અંતરનો પાર્ટ 1 વિશે મિત્રો 2 દાખલા સમજ્યા. આવા ને આવા દાખલા અમે પાર્ટ 2 લઈને આવશું મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. ધન્યવાદ.